અમદાવાદ સિવિલની વધુ એક તબીબી સિદ્ધિ નોંધાઈ. 430 ગ્રામના વજન સાથે જન્મેલી દીકરીનો જીવ બચાવ્યો. રાજ્યનો પ્રથમ કિસ્સો જોવા મળ્યો. જન્મથી જ મોત સામે ઝઝૂમનારી બાળકીએ અમદાવાદ સિવિલના તબીબોની કોશિશ અને કાળજીના લીધે મોત પર જીત મેળવી છે. એક રચનાકારે સાચું જ કહ્યું છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જો મનમાં કંઈક સારું કરવાનો, કોઈની મદદ કરવાનો જુસ્સો હોય તો કોઈ જ કામ અશક્ય નથી હોતું. આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ તાજેતરમાં જ અમદાવાદ સિવિલમાં જોવા મળ્યું. મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીને 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઈવ થયાનું નોંધાયું છે. પરંતુ આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડૉક્ટર્સની મહેનત અને કોશિશથી સર્વાઈવ થયાનો સૌ પ્રથમ કિસ્સો છે. અમદાવાદ સિવિલના તબીબોની કોશિશ અને કાળજીનો પરિચાયક છે, કારણ કે તેના લીધે જ ઇન્દોરના ગરીબ માતા પિતાની આ બાળકીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ પામીને મોત પર જીત મેળવી છે. બાળકના ફેફસા, બાળકનું આંતરડા આ બધું જ કાચું હોવાથી બધાની એક એક તબક્કે અમારે એનું ધ્યાન રાખવાનું હતું. તેને સોય નાખવી પણ એક ચેલેન્જ હતી, કારણ કે 400 ગ્રામના બાળકમાં એકદમ પાતળી સળી જેટલી એની નસો હોય, એ નસોમાં સોય નાખીને પછી એને એ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. 0.5 ml એનું ધાવણ ચાલુ કર્યું. પછી ધીમે ધીમે અમારી સામે ચેલેન્જીસ આવવાની શરૂ થઈ. મેં બહુ જ ધ્યાન રાખી અને ચેપમાંથી બાળકને બહાર લાયા. એના પછી બાળકને તરત જ કાંગારુ મધર કેર નામની એક સેવા હોય છે, જે એક પ્રકારની એની સારવાર હોય છે, અમે ચાલુ કરી. બાળકના 10 કે 12 દિવસે સંપૂર્ણપણે અમે નળીથી દૂધ આપતા હતા. એના પછી બાળકની માતા જ્યારે સાજી થઈ ત્યારે બાળકની માતા કાચની પેટીમાં આવી અને પછી એણે એના પ્રેમનો સ્પર્શ બાળકને આપ્યો. એનાથી બાળકનું વજન વધારે ને વધારે વ્યવસ્થિત રીતે વધતું ગયું. બાળકની આંખ અમે આંખની તપાસ કરી ત્યારે ખબર પડી કે બાળકની આંખનો વિકાસ થયેલો નથી. ત્યારે અમે એના નાની અને દાદીને અને એની મમ્મીને એ ત્રણેને બોલાવીને અમે આ વાતની જાણ કરી કે બાળકની આંખનો વિકાસ નથી થયો. હવે 54મા દિવસે આપણે બાળકને 950 ગ્રામ સુધી લઈ આવ્યા છીએ. બાળકને અત્યારે બીજી કોઈ જ તકલીફ નથી. બાળક આરામથી ધાવણ લઈ લે છે. એનું દિવસે જે વજન વધવું જોઈએ એ પ્રમાણે વજન વધે છે. બાળકને બીજી કશી જ તકલીફ નથી. આ સારવાર જો પ્રાઇવેટમાં લેવામાં આવે તો મિનિમમ મારા હિસાબે 8-10 લાખ રૂપિયા જેવા થાય, એનાથી વધારે પણ થાય, કારણ કે આમાં વિશેષ પ્રકારના ઇન્જેક્શનને બધું વાપરવું પડે. પણ અહીંયા આપણા અહીંયા સરકારની હોસ્પિટલમાં પામીને મોત પર જીત મેળવી છે. વર્ષ 2020ના એપ્રિલ મહિનામાં રેણુબહેનને તેમની ગર્ભાવસ્થાની જાણ થઈ. દંપતીઓને ઈશ્વરના આશીષ સમજીને રાજી ખુશીથી સમય પસાર કરી રહ્યું હતું. માત્ર 2 મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું. રેણુબહેનને પોતાના કરતાં પોતાના પેટમાં ઉસરી રહેલા નાનકડા જીવની વધુ ચિંતા હતી. આ દંપતી ઇદુરમાં તબીબોને મળ્યું પણ કોઈ સંતોષજનક પરિણામ ન આવ્યું. આ ગરીબ દંપતી લગભગ બધી જ આશા છોડી ચૂક્યું હતું ત્યારે જ અંધકારમાં એક આશાનું કિરણ દેખાયું. એવી રીતે એક સ્વજન તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી. અંજાણે દંપતી નસીબને અજમાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા. માત્ર 1 સપ્તાહની સારવાર બાદ રેણુબહેનની તબિયત સુધરી, સ્વાસ્થ્યમાં થોડી રાહત થઈ એટલે રેણુબહેનને પોતાની ગર્ભાવસ્થા આગળ વધારવાનું નક્કી કર્યું. પરંતુ વધુ એક સમસ્યા આ દંપતીની પ્રતીક્ષા કરી રહી હતી. 6.5 મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનની તબિયત ફરી એકવાર બગડી. દંપતીએ ફરી સિવિલ હોસ્પિટલ અમદાવાદનો આશરો લીધો. આ વખતે રેણુબહેનને ગર્ભમાં રહેલા 400 ગ્રામના બાળકના જીવનો પણ સવાલ હતો. રેણુબહેનની આરોગ્યની સમસ્યાઓને લીધે તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ તકલીફ થઈ રહી હતી. ડૉક્ટર્સ માટે કોઈ નિર્ણય લેવો જ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આટલા ઓછા વજન અને આટલું વહેલું જન્મેલું બાળક જીવી શકે નહીં તેવું જાણ્યા બાદ આ દંપતીએ પણ દિલ પર પથ્થર મૂકીને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સ્વીકૃતિ આપી દીધી હતી. છેવટે ઓક્ટોબરમાં રેણુબહેનને 437 ગ્રામ વજનની અને 37 સેમી લંબાઈની બાળકીને જન્મ આપ્યો.
આ બાળકીને લોહીની નળીઓ કાગળ ઉપર પેન વડે દોરેલી લીટી કરતાં પણ પાતળી હતી. બાળકીની અતિ નાજુક શરીર પર આઈવી માટેની એક સુરક્ષિત લાઇન શોધવી એ પણ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કાર્ય હતું. આટલી કઠિન પરિસ્થિતિ હોવા છતાં અમારી તબીબોની ટીમે કોશિશ ચાલુ રાખી. એક તબક્કે આ બાળકીને ઇન્ફેક્શન પણ લાગ્યું, પણ તેના પર પણ અમારા તબીબોએ સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો. તબીબોની ચોકસાઈ, કાળજી અને ત્વરિત સારવારના લીધે આખરે આ બાળકી મોત સામેનો જંગ જીતી. તબીબ વિજ્ઞાન અનુસાર આટલા નાના બાળકના અંગો ઓછા વિકસ્યા હોય તેવી શક્યતા રહેલી હોય છે. તેથી આ બાળકીનું ગહન પરીક્ષણ કરવામાં આવ્યું. બધી સંભાવનાઓ પચાવીને પણ પરિવારજનોએ મોત સામેના જંગમાં આ બાળકીને પડખે રહેવાનો નિર્ણય કર્યો. બાળકીને કાંગારૂ મધર કેર અને ઓઇલ મસાજ આપવાનો મુદ્દે સ્વજનોએ તબીબોની દરેક સલાહનું ચુસ્ત પાલન કર્યું. એનઆઈસીયુમાં સતત પ્રેમાર, કાળજી અને સુશ્રુષા ધીરે ધીરે રંગ લાવી અને આ બાળકીની હાલતમાં સુધારો થવા લાગ્યો. ધીરે ધીરે જરૂર ન રહેતા ઓક્સિજન અને એન્ટીબાયોટિક્સનો સહારો પણ હટાવી લેવાયો. બાળકીએ ફીડિંગ ટ્યુબથી ખોરાક લેવાનું પણ શરૂ કર્યું અને ક્રમિકપણે તેનું વજન વધવા લાગ્યું. હવે આ બાળકી માતાના દૂધનું પાન કરી શકે છે. 54 દિવસ એનઆઈસીયુ મેળવેલી સારવાર બાદ બાળકીનું વજન પણ વધીને 930 ગ્રામ થયું છે. હવે આ બાળકી એક સ્વસ્થ જીવન જીવવા માટે સજ્જ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને જે સારવાર મળી તેનો ખર્ચ અન્યત્ર ₹10-12 લાખ થયો હોત, જે કદાચ આ ગરીબ દંપતીને આર્થિક રીતે ન પરવડ્યો હોત, પરંતુ ગરીબ દર્દીઓ પ્રત્યેના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમના લીધે ઇન્દોરના આ પરિવારની બાળકીનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર થઈ રહી છે અને બાળકી અત્યારે હેમખેમ પણ છે. આ અંગે જ્યારે દંપતી સાથે વાત કરવામાં આવી ત્યારે તે દંપતી ભાવવિભોર થઈ ઉઠ્યું અને તેમના સ્વરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પ્રત્યેની આભારની લાગણી ભારોભાર સલકાતી હતી. આ બાળકીને માતા પિતાએ દક્ષિતા નામ આપ્યું છે. દંપતીના કહેવા મુજબ ગુજરાત સરકારની ગરીબ દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતાના કારણે મધ્યપ્રદેશના હોવા છતાંય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને સારી સારવાર મળી છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.